દ્વારકા જિલ્લામાં ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના હવે કોઈ અવરજવર કરી શકાશે નહીં. આજે 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે, જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ પર માનવી વસ્તી વસવાટ કરે છે, જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે. આ શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્ર વિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહીં. તેમજ ત્રાસવાદી જૂથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્ત્વના ધાર્મિક સ્થાનો ભીડવાળા સ્થળોએ હુમલો કરી ભાંગફોડ તથા હિંસા કરી તેવી શક્યતા રહેલી છે. આવી પ્રવૃત્તિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દેવભૂમિ દ્વારકાએ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે ધાની ઉર્ફે ડાની ટાપુ, ગાંધીઓકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોજી ટાપુ, પાનેરો ટાપુ, ગડુ ગારુ ટાપુ, સાનબેલી ટાપુ, ખીમરુધાટ ટાપુ, આસાબીપીર ટાપુ, બૈદર ટાપુ, ચાંગ ટાપુ, ધબધબો ટાપુ, દેવડી ટાપુ, સમિયાની ટાપુ, નોર ટાપુ, માન મરુડી ટાપુ, લેફા મરુડી ટાપુ, લંગા મરુડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ઉષ્ણા ટાપુ, કુડચલી ટાપુ, ક્રમ 1-5 મહેસુલી હકુમત ખંભારિયા, 6-8 મહેસુલી હકુમત કલ્યાણપુર, 9-21 મહેસુલી હકુમત દ્વારકા ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેના ઉપરી મેજિસ્ટ્રેટની લેખિતપૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તારીખ 17-11-2020 સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેવું પણ જણાવાયું છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.